નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. એપ્રિલ માસની શરૂઆત થતાની સાથે જ બારમાસી ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓ ભરવાની સિઝનની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને ચૈત્ર માસના પ્રારંભે મરી મસાલા સહિત કઠોળ, ચોખા અને ઘઉં ભરવાનો પ્રારંભ થઈ જતો હોય છે, જેને લઈ પાટણ નવાગંજ માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની મલબક આવકો જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી ખેડૂતો દ્વારા ઘઉંના ઢગલા કડકી દેવામાં આવતા નવાગંજ બજાર ઘઉંની આવકોથી ધમધમી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી વાહન સાથે માર્કેટ યાર્ડમાં આવકો લાવતા ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. ગત વર્ષે તેમજ શિયાળાના પ્રમાણસર ઠંડી પડતા ખેડૂતો દ્વારા રવિ પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે કમોસમી વાંઠા અને કરા પડવાને કારણે પાકમાં અમુક અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાની 22,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, જે ગત વર્ષની સરખામણીએ ઓછું નોંધાવા પામ્યું છે. ચાલુ વર્ષે ઘઉંની આવકમાં અમુક અંશે ઘટાડો નોંધાયો છે. હાલમાં પાટણના નવાગંજ ગંજ બજાર માર્કેટ યાર્ડ રોજિંદી 5,000 બોરીની આવકો નોંધાઈ રહી છે, જ્યારે ગત વર્ષે એપ્રિલ માસના પ્રારંભે 4,000-5,000 બોરીની આવકો થઈ હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘઉંના ભાવમાં મણદીઠ 160-240 વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે એપ્રિલ માસના પ્રારંભે અત્યાર સુધીમાં છેલ્લા 15-1 દિવસમાં નવાગંજ બજારમાં ઘઉંની અંદાજે કુલ 22,000 વધુ બોરીની આવક નોંધાવા પામી છે. આમ પાટણ નવાગંજ માર્કેટ યાર્ડમાં એપ્રિલ માસના પ્રારંભથી ઘઉં સહિત કપાસ, એરંડા, જીરું, વરિયાળી, રાયડો, મેથી સહિતના વિવિધ પાકોની ઉપજથી ગંજ બજાર ઉભરાઈ રહ્યું છે, જેના કારણે ઘણો ટ્રાફિક જોવા મળી રહ્યો હતો. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.